નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજ રોજ વોર્ડ નંબર 3 બ્રાઇટ સ્કૂલની પાસે આવેલું સ્નેહસુધા એપાર્ટમેન્ટની બહાર આવેલ બાંકડા પર છેલ્લા કેટલા વર્ષોથી પાછળ આવેલા સોસાયટીના રહીશો બેસે છે, જેમાં 15-20 સિનિયર સિટીઝન બેસતા હોય છે. ત્યાંથી પસાર થતા હોય છે. 2 સિનિયર સિટીઝન તો પડી પણ ગયા છે ત્યાં. તેમ છતાં પાણી ભરાવાની સમસ્યા, બાંકડાની આજુબાજુની સફાઈ નથી થતી તેના મુદ્દા છે. રોડનું લેવલ નથી ને વારંવાર ધારાસભ્ય કોર્પોરેટરની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી. તો મારી વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા લોકોને કહેવાનું છે કે કામ માટે હવે શું પબ્લિકે મીડિયાનો જ સહારો લેવો પડશે? ક્યારે સુધરશે સાહેબ બનીને બેઠેલા લોકો? અને આવનાર સમયમાં આ લોકોએ ભાજપનો પણ બહિષ્કાર કરવાનું કહ્યું છે. અને આજે બ્રાઇટ સ્કૂલની પાછળ સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી 20 જેટલી સોસાયટીના લોકોને તકલીફ પણ પડી રહી છે. વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા આકાશ પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. બધી સમસ્યા ચાલે છે, આટલું તો થતું નથી એમનાથી. આ પાણી ભરાઈ ગયું, આ રોડ પેલા આ તોડવા હતા ડિવાઈડર, કોઈ તો આવ્યું નતું. ત્યારે બધા એ થયેલા, આણંદ નગર ના બધા આવેલા, તારો હું બી હતો અહીંયા ગાડી બ્રાઇટ સ્કૂલ ના નાટે ઉભો છું. આ બ્રાઇટ સ્કૂલ એવો એરિયા છે, બારેલી બાઈક વીઆઈપી રોડ મેઇન રોડ છે. અને આ સુધા એપાર્ટમેન્ટ ની બહાર સિનિયર સિટીઝન દરરોજ અહીંયા બેસતા હોય છે, 18-20 જણ બેસતા હોય છે. એમ છતાં બી આ લોકોની રજૂઆત રજૂઆત કરેલ છે. અહીંયા આગળ પાણીનો ભરાવ થયો છે, તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયેલું છે. અને આ રોડ બનાવવા જ્યારે આવ્યા હતા મેઇન રોડ, ત્યારે મેં સુપરવાઇઝરને કીધેલું કે આ રોડ બનાવવાનો છે, તેમ છતાં બી એમને બાકી રાખ્યો. અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે. રજૂઆત કરી, બાલુ શુક્લા ના પીએ ની બી રજૂઆત કરી, પણ એનું કોઈ અર્થ નથી. બધા ઊંઘે છે કોર્પોરેટરો. હવે વોટ કેવા આવો તારે ખબર પડશે. કાર્યકર્તા તરીકે આ લોકોએ મને ફોન કરેલો એટલે હું અહીંયા આગળ હાજર રહ્યો. આ વડીલની પણ સમસ્યા છે, તમે સાંભળી શકો છો. આ સમસ્યા વરસાદની શરૂઆત થયા વખતે પાણી ખૂબ ભરાયેલું હતું, કિચડ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેટરોને જવાબ ફોટા મોકલ્યા ઉપરાંત બાલુ શુક્લાનું જ્યારે અહીંયા સર્કલ આગળ એમનો જ્યારે પ્રશ્નોની રજૂઆત માટે આવ્યા હતા ત્યારે પણ લેખિતમાં એમને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ પ્રોબ્લેમનો કોઈ નિકાલ આવેલો નથી. અહીંયા કચરાવાળીઓ આવે છે, વાળતી નથી, અને એકલો કિચડ અને કાદવ ભરાયેલો છે. અને આ વસ્તુ ઇરાદાપૂર્વક કરવામાં નથી આવતી. આ જગ્યાએ 3-3 વાર પેચવર્ક કરવામાં આવેલું, એ ટાઈમે બી એમને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આનો કોઈ નિવેડો આવેલ નથી. જ્યારે જ્યારે પબ્લિકની સમસ્યા છે હું દર વખતે આગળ આવતો હોઉં છું. આ સમસ્યા પણ સિનિયર સિટીઝનની સમસ્યા છે, તો થોડું પણ સમજવું જોઈએ. અહીંના કાઉન્સિલર, અહીંના સંગઠન બધાએ સમજવું જોઈએ કે આ લોકોને પણ જો આવી વ્યવસ્થા આપવાની હોય તો ભાજપ સરકારનો કોઈ મતલબ ખરો. આજે મારે વાડીએ ઘડીએ મીડિયા થકી જ આ પ્રશ્નનો ઉકેલ લાવવો પડે છે. શા માટે કોર્પોરેટરો કામ નથી કરતા? શા માટે આ લોકોના ફોટા જે વોટ્સઅપ પર જાય છે તેના પર એક્શન નથી લેવાતી? 2 દિવસ પહેલાં હું અમિતનગર બ્રિજ નીચે બેઠો હતો, એની સમસ્યા પણ એવી ને એવી છે. આજે આ સમસ્યા એક નવી ઉજાગર થઈ છે, તો આજે વાડીએ ઘડીએ આ સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે? અમારે ભીખોદ માંગવાની લોકો વચ્ચે તમે સાંભળો, અમને અતુલભાઈને સાંભળો. કેટલા ટાઈમથી કીધેલું છે પણ ઈરાદાપૂર્વક આ કામ નહીં કરતા. અને રોડનું લેવલિંગ પણ કરવાનું હતું. 15 વાર સુપરવાઇઝરને અધિકારીને જાણ કરી છે, તેમ છતાં બી વીએમસીમાં આની આ જ સિચ્યુએશન મને જોવા મળે છે. હું મેયર, વીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ચોખ્ખું કહેવા માગું છું કે કામ ના કરવું હોય તો રાજીનામું આપી દો, પણ મહેરબાની કરીને છે ને પબ્લિકના કામો કરતા થઈ જાઓ, નહીં તો આગળ જતાં હજુ પણ આનાથી ખરાબ હાલત તમારે જોવી પડશે.